તો સામે એક બોટ આવે છે ને અમે બધા હલવાણા છે, મધદરિયે બધા હલવાણા, અહીંયા આવીને બસાવી જાય તો સારું કહેવાય. ને કે પછી છેલ્લે આ જો તૂટલ ફૂટલ બોટનો સહારો છે, અમે જો કિનારે પૂગી જાય ત્યાં લગ્ન તો સારું કહેવાય એમ. જય માતાજી, જય વજરાજ, હર હર મહાદેવ. તમારા બધાનું ફરી એક વખત સ્વાગત છે આપણા આજના નવા વ્લોગમાં. અને હું છું અત્યારે ખંભાળિયામાં. ખંભાળિયાની અંદર મારી જોબ છે. શેની જોબ છે, હું કરીએ એ બધું બતાવું. પછી પહેલાં અમે જે રૂમે રહીએ છીએ એ રૂમ અને એ જગ્યા થોડીક તમને એક્સપ્લોર કરી દઉં. અને થોડીક ભયંકર હાલતમાં છે, તો એ તમને દેખાડું. હવે સાફ સફાઈ કરવાની છે. આ રૂમની અંદર હું રહું છું, થોડીક ભયંકર હાલતમાં છે રૂમ. એમાં આપણા પહેલા મિત્ર છે સુનિલભાઈ, પછી અનિલભાઈને તમને મળાવું. અને સુનિલભાઈ ને અનિલભાઈ બે ભાઈઓ છે, એ ગોંડલથી છે. અને આ છે આપણા વિશાલભાઈ. હા, તો વિશાલભાઈને તો આપણે ઘણી વ્લોગમાં આગળ આપણે મળી ગયા છે. તો હવે આપનો આજનો વ્લોગ છે એ આગળ વધારીએ. બોલવામાં કે કંઈ ભૂલભાઈ થાય તો જતું કરજો થોડુંક, કારણ કે આપણે જાજા સમય ત્યાં મૂકી દીધું છે એટલે થોડુંક પાછું વાર લાગશે. હવે રૂમ અમે પહેલાં હમો નમો કરી લઈએ, પછી મહાદેવના દર્શન કરવા જઈને તમને કરાવીએ. પછી અમારે બધાની ગાડીનું પાર્કિંગ, અહીંયાથી ગાડી કાઢીએ. આપણી ગાડી આ પડી, તમે બધા વર્તે ગઈ છે, આપણી ગાડી વર્તાઈ જાય ગમે ના પડી હોય ને. તો બધા વ્યવસ્થિત તૈયાર થઈને નીકળેગા. એમાં અમારા જા એક ભાઈ એડ થયા, એ છે અતુલભાઈ. એ અમારી હોસ્ટેલના રેક્ટર છે, એને મળાવું. ગાડી સાફ કરવી તો સાફ કરવી જ પડે ને, મારી ગાડી ભાઈ, જો મારી સાફ કરવી પડે. ઓલી બાજુ છોકરા રમે છે, પાછળ મેદાન છે ન્યાય રમે છે. મારી ગાડી છે એ સુનિલભાઈ સાફ કરી નાખશે. મહાદેવના દર્શન કરી લીધા છે. મહાદેવના દર્શન થઈ ગયા બાદ હવે આપણે બધા છે એ ક્યાંક જવાનો પ્લાન આલે છે, ક્યાંક ફરવા જાઉં. કારણ કે આજે કંઈ કામકાજ છે નહીં, આપણે ફ્રી થઈ ગયા છીએ, આજે રજાનો દિવસ છે એટલે ક્યાંક જઈએ ફરવા અને તમને પણ બતાવીએ. કારણ કે જાજા સમયથી આપણે વ્લોગ બનાવ્યો નથી. નરારા ટાપુ જવાનો પ્લાન હતો, તો હવે ન્યા જઈએ કે ક્યાં જઈએ એ જોવાનું છે. જોબ ઉપર રજાનો દિવસ હતો એટલે અમે બધા મિત્રો એ હે નરારા ટાપુ હે એ ફરવા જવાનું નક્કી કર્યું. કારણ કે ના, એક તો રમણીય સ્થળ હતું એટલે મજા આવત ને, પાછું ઘણું બધું જાણવા એ જડત. મારી યુટ્યુબ ફેમિલી પાસે ઘણા સમયથી મારું કંઈ અપડેટ ન હતું એટલે હું તમને જણાવી દા કે હું ખંભાળિયા હે એ સેલ્ફ ડિફેન્સના ટ્રેનર તરીકે જોબ કરતો અને ના રહેતો, એટલે 2-3 મહિના હું ના રહ્યો હતો અને મેં મારી જોબ કરી હતી. અમે દરરોજ મામાદેવના દર્શન કરતા, કારણ કે જે આ મામાદેવનું મંદિર છે એ દરરોજ અમારા નોકરીના રૂટમાં આવતું એટલે કાયમ મામાદેવના દર્શન કરવા મળતા. અને એક આ આરાધના ધામ છે જે જૈન ધર્મના લોકો માટેનું એક મોટું આસ્થાનું કેન્દ્ર છે, જે કાયમ અમારા રૂટના રસ્તામાં આવતું. તો ફાઇનલી મરીન નેશનલ પાર્ક એટલે કે નરારા ટાપુ એ અમે બધા પૂગવા આવ્યા હતા. નક્કી કે આ પ્રકારનો નજારો શરૂઆતની અંદર હતો. તો મિત્રો, ફાઇનલી અમે પહોંચી ગયા છે. બસ જસ્ટ હજી ગાડીમાંથી ઉતરીને સીધો વ્લોગ ચાલુ કરી દીધો. અમારા વાળ બાળ થોડાક વિખાઈ ગયા, અમે કરી લઈએ. અને કોઈ માણસો તો અહીંયા અત્યારે હજી બહુ દેખાતા નથી. હવે અંદર જઈએ તો કંઈક ખબર પડે. અને એવું છે, કદાચ મોયે મોયે ન થઈ જાય અમારું, એનું ધ્યાન રાખીએ અમે. જો બંધ હશે તો મોયે મોયે થઈ જાય. અહીંયા કંઈક આ રીતનું છે બધું. અહીંયા ટિકિટ બારી છે, અંદર જવાની ટિકિટ 40 રૂપિયા છે. અને અત્યારે થોડુંક પાણી આવી ગયું, એના કારણે કહે છે કે તમારે જવું હોય તો જઈ શકો, પાણી આવી ગયું છે. અને અહીંયા કંઈક મ્યુઝિયમ છે તો આપણે એ જોઈએ. તમારે ફોટો આઈડી બતાવી, 40 રૂપિયા દઈ અને તમને અંદર જવા દેશે. તો અહીંયા છે સી ટર્ટલ, સમુદ્રી કાચબો. આ છે મ્યુઝિયમ, એનો દરવાજો. એની અંદર આપણે થઈએ એન્ટર. આપણા ભાઈઓ બધા પૂગી ગયા છે આની અંદર. મ્યુઝિયમની અંદર બધી વિશે માહિતી અહીં લખેલી છે, કંઈ જોઈએ જેવું હોય તો બતાવશું મ્યુઝિયમની અંદર. આ છે એ તો રહેવા દઈએ. હવે તમે બ્લોગ આ કઈ માછલી છે? વેલ
કાચબા છે એની પાસે એક કરચલોય હે જુમ 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 હા A few moments later. મેંગ્રુવ ની ઇકોસિસ્ટમ નવું સંશોધન અમે બધા ભેગા થઈને કર્યું છે. અહીંયા જંગલમાં આવ્યા તમને જો કાચબાની ઢાલ મળી, લગભગ કાચબાની ઢાલ જ છે આ. જો અનિલભાઈ ઉલટું કરે કરને કાચબાની જ છે લગભગ તો આ કાચબાની ઢાલ જ છે. હાલ ને ભાઈ, હવે કાચબાની ઢાલ છે આ. આ રીતની કઈક હોય મારે તો પાટું શું થાય, મજબૂત અવાજ આવે. અમે જો આ ન કરવાના કરીએ અટાણે બધા ઘેરા છે અહીંયા. અમારા સાહેબ હે થાકી ગયા છે જરાક, એ બેસી ગયા આવતા વેત. મેં રસ્તો મૂકીને આવી રીતના આવા જંગલમાં ગયા છીએ મેંગ્રુવના. મેંગ્રુવની ઇકોસિસ્ટમ હું તમને બતાવું હવે. આની અંદર મ્યુઝિયમની અંદર હતું, મેં જોયું હતું. એમાં એ રીતનું હતું કે જો આ મેંગ્રુવનું ઝાડ હોય એની ઉપરથી આ ખરી ખરી ના નીચે પડે અને પછી ઉગે અને એનું મૂળ છે એ સીધું વાતાવરણમાંથી ઓક્સિજન લઈ લે અને આ ઉગી જાય, પછી આનું ઝાડવું થઈ જાય. તો એ છે મેંગ્રુવની ઇકોસિસ્ટમ. આ રીતના મેંગ્રુવના ઝાડવા છે એ વધતા જ જાય, વધારો થતો જાય. હવે મેંગ્રુવની ઇકોસિસ્ટમ સમજ્યા બાદ આપણે આથી આગળ વધીએ. અમે અંદર એન્ટર તો થઈ ગયા અને હવે જોઈ લ્યો અહીંયા થોડુંક ગારા જેવું આવી ગયું. અમને એમ કે એ સાઈડ રસ્તો હોય તો રસ્તો તો હતો નહીં, પણ અમને કાચબાની ઢાલ જોવા જડી. આ જોવો જોઈએ, અહીંયા કંઈક અલગ જ પ્રજાતિના માણસો જોવા મળે છે, અલગ અલગ પ્રકારના. આ લોકો આવું પહેલી વખત અમે અલગ જ પ્લેનેટ ઉપર અત્યારે આવી ગયા એવું લાગે. એ બધા હરખાણા છે. આ પાણી છે એ આની પહેલાં બહુ આમ દૂર હતું, અમે એક ફેરા આવ્યા હતા અહીંયા. અત્યારે તો અહીંયા સુધી હે કીધું છે કે હમણાં ધીરે ધીરે આમ આગળ વયું જાય. ઓલી બોટ જો આ સળગી ગયેલી બોટ છે, ત્યાંથી આમ આગળ લગણ ક્યાંય લગણ વયું જાય છે કામ ઓલું. હવે અમે બધા એ વિચાર કર્યો છે કે પૈસા સડાવીને અંદર યા હોમ કરીએ, પડીએ અંદર ને થોડીક મજા કરીએ, તમને દેખાડીએ. તો બનારી જોઈન્ટ સુધી અમારી કામ હાલત થાય એ છેલ્લે તમે જોવે ને પછી બ્લોક પૂરો કરે ને પછી જઈજો નિરાયદે. વાં એક વળી પડી છે, ત્યાં જવાનો પ્રયાસ કરીએ. એ થોડીક ખંડિત હાલતમાં છે તો ત્યાં જઈને જોઈએ. હું ને અમારા સાહેબ ભાઈ ભેગા છે, ઓલા બધા મોર મોર જાય છે ફોટા ને વિડીયા ને બધું. સુનિલભાઈ નું બધાનું ચાલુ છે, અનુલભાઈ નું બધાનું, અને ખૂબ મજા આવી રહી છે અમને આવા વાતાવરણમાં. નહીં તમારો બે શબ્દ કયો જોઈએ તમે? બહુ જોરદાર મજા આવે છે. અંદર પાણી બહુ ઊંડું નથી એટલે મજા આવે છે. કઈક અનુભવ વસ્તુ જોવા મળે છે. હા, પછી મેંગ્રુવ ના ઝાડ છે જંગલ માં આપણે ગયા હતા જોવા. હા, મજા આવે એવું છે. આવો ક્યારેક વિઝિટ લ્યો અહીંયા. હા, નરારા ટાપુ ની એડવર્ટાઇઝમેન્ટ કરને કી નરારા ટાપુ. મારે આ શું કહેવાય, હું તો એમને પડ્યો, મારે પડવાની ઈચ્છા નથી, પણ પછી એમ થયું કે બૂટ ધોવાની આરો થાય છે, ધોવાઈ જાય. આમાં પડી જાવ ને તો બૂટ ને મોજા બે ધોવાઈ જાય ખારા પાણીએ. ચાલ છૂટા. તો સામે એક બોટ આવે છે ને અમે બધા હલવાણા છે, મધદરિયે બધા હલવાણા. તે હવે બચાવો બચાવો હેલ્પની રાડ્યું નાખીએ છે. જો હવે અમને અહીંયા આવીને બસાવી જાય તો સારું કહેવાય, નકર પછી છેલ્લે આ જો તૂટલ ફૂટલ બોટનો સહારો હોય અમે જો કિનારે પૂગી જાય ત્યાં લગ્ન તો સારું કહેવાય એમ. હવે એ બોટ જોઈએ કેવી છે, તો એ લઈને પછી છેલ્લે જઈએ અમે. લે એની ત્યાં એન્જિન બંધ કરી દીધું લાગે. હા, પણ અહીં આવી સિચ્યુએશન છે તો યાર જો ફોટો સેશન ની પડી આજે ફોટા ની દીએ અહીંયા. ઓલો સુનિલભાઈ તો એની રીતના વા મોજ કરતો હોય. સામેથી ઓલા ભાઈ હે એ બોર્ડ હાથેથી લઈને આવે છે.
એને બોટ લગભગ ખોટકાણી લાગે. આપણે આપણી આપણીના જે બે સહારા છે એની આપણે હેલ્પ કરવી જોઈએ. હા, આ બોટ હે જો બહુ ખરાબ રીતના હળગી ગયેલી છે. ને અમારા સુનિલભાઈ અહીંયા ઊભા છે. આ જો આ ખીલા બીલા ને બધું મારીને વ્યવસ્થિત. આ મટીરિયલ શું છે ને એ અમને ન સમજાતું. એ જરાક કમેન્ટ કરજો. બહુ પોચી પોચી વસ્તુ છે. અને જો કોઈ આપણા બ્લોગ જોતું હોય ને બોટની જાણકારી હોય હોડીની એ અમને કમેન્ટ કરજો. ખાસ કરીને આ પોચું પોચું વસ્તુ છે. આ શું હોય ને એ સમજાતું નથી. કંઈ રૂ જેવું છે. શું મટીરિયલ છે એ જ નથી કંઈ ખબર પડતી. હાલો હવે અમે જરાક ફોટો સેશન ને બધું કરી લઈએ. પછી પાછું આગળ કંઈ બતાવવા જેવું હે તો બતાવું. તમે બધા બન્યા રહેજો. બાકી બધા ભેગા થયા એટલે ખેલ તો થવાના જ છે છેલ્લે લગ્ન. એટલે આખો બ્લોગ પૂરો કરજો, જોતા રહેજો. હા, a few moments later la badai ne kai hakhad na jo e badai oli baju am rakhde hai hun sahib be bhega bhega aya vahe va pida ji ame se dhima hi na to haru bhagwan ni daya hai ame ghere nathi ghere hoy to ghere bagda sati boli jai karan ke kapda ni ame hav dai ne khi hai ghar ma garva no diye kadach ave lugde ame jaye ne to eva ame lugda ni harat phervi ne khi ane hav lagar vagar badai thai gaya hi pani ni javani shuruat thai gayi na badai jo dhire dhire khali thava mindu. અમે આવ્યા ત્યારે બધું ભર્યું હતું. જો ઓલી બાજુથી છે ને હવે ધીમે ધીમે બધા લોકો આવવાના શરૂઆત થઈ ગઈ છે. અહીંયા જે બધા ફરવા આવે એ લોકો. અમે છે ઓલી બોટ જો વાહ છે ઓલી તમને હળગાવેલી બોટ દેખાડી હતી ને હળગેલી એ ન્યા પડી. ત્યાં જો પાણી ખાલી થઈ ગયું. ત્યાં નકા આપણે ગયા ત્યાં કેટલું પાણી ભરેલું હતું તમે જોયું હવે. અને અમે તો બસ આગળ આગળ વધતા જ જઈએ. હવે ક્યાંક લગ્ન જવાનું હોય આ બધાને બધા આવેલા જાય છે. હું એને ભેગો વયો જાઉં. એ બધાનું કેવું છે કે વાહ ઓલું હે ને દેખાય ને કાઢું કાઢું. ત્યાં લગ્ન પહોંચવાનું હે તો જોઈ ત્યાં સુધી પહોંચી શકીએ કે નહીં. મને તો એક તો ભૂખે એવી લઈ ગઈ. બપોરનું જમવાનું બાકી છે ને બપોર વૈસારે એમ બધા નીકળી ગયા અહીં અહીંયા. હવે પછી અહીંથી જઈએ ને તો ક્યાંક જમવા છે ને સ્ટોપ લઈ તો બના રહીજો. આગળ આગળ કાઉ કાઉ થાય જોતા રહીજો. જામનગરથી થોડા દૂર આવેલા મરીન નેશનલ પાર્કને વિઝિટ લેનાર લોકોને દરિયાઈ જીવસૃષ્ટિ વિશેની ઘણી બધી માહિતી છે તે પ્રાપ્ત થાય છે. આવી દરિયાઈ જીવસૃષ્ટિની ઘણી બધી માહિતી અમે ત્યાંના મ્યુઝિયમમાંથી તો પ્રાપ્ત કરી જ હતી, પરંતુ સેમ ટુ સેમ અમે ત્યાં અમારી નજરે લાઈવ પણ નિહાળી હતી, જેમાંની ઘણી બધી તમારી સ્ક્રીન ઉપર દેખાતી હશે. જેના જેના નામ યાદ છે તે તમારી સાથે શેર કરું છું. તો અમે ઓલું જે કાળું કાળું દેખાતું હતું એના સુધી પૂગી તો હઈ ગયા નહીં. મેન સાહેબે વિદાય લઈ લીધી. હવે એ બધા જાય છે ક્યાંક લગ્ન જાય. એનું કારણ છે કે સાહેબને થોડુંક હોસ્ટેલે કામ છે અને મારી જવાની ઈચ્છા હતી. તો હવે એ બધા ભલે રખડતા હોય હું સાહેબ ભાઈ નીકળી જઈએ. આ જોઈ લે આપણે અહીંયાથી આવ્યા હતા. અહીં જોવો જોઈએ કેટલું કેટલું પાણી ભર્યું હતું. બધું ખાલી થઈ ગયું. આમ સેટ ક્યાંય લગ્ન અહીંથી જ આપણે માલીને પાણીમાં ગયા હતા. એમ ઠેઠ લગ્ન આમ જોવો આમ જરા જરા માણસ દેખાય ને. ન્યા ઓલા અમારા બધા મિત્રો હે ને એ બધા ન્યા મોજું કરે છે. અત્યારે અમે જઈએ છીએ હવે હોસ્ટેલ ભેગા થઈ જઈએ. તો હું ને સાહેબ ફાઇનલી પૂકી ગયા છીએ અમારા હોસ્ટેલે. આપણો નાનકડો મિત્ર છે અહીંયા હોસ્ટેલમાં. તો અમે તો બે થાકી ગયા છીએ ને. ઓલા તો હજી રોકાણા છે તો એ ગુંજાણે કેવાક થાકે. બહુ આજ તો બહુ બહુ બહારથી બોલાવી હા બહુ મજા કરી આજ. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ અને મળીએ જ આવા એક નવા વ્લોગમાં. તો બધા ભાઈબંધુ દોસ્તારો હતા એટલે મોજ કરવા સારું. બાકી કંઈ વ્લોગનું કંઈ એવું બધું હતું નહીં કે અમે બનાવીએ. તો વ્લોગનો આજે અહીંયા એન્ડ કરીએ.